પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસે જે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી, પણ કોંગ્રેસમાં ખેડા બેઠકને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। કાળુસિંહ ડાભીએ મોટું નિવેદન આપ્યું છે, કહ્યું છે હું જ બનીશ ખેડા લોકસભા બેઠકનો ઉમેદવાર। આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો કાળુસિંહ ડાભીએ દાવો પણ કર્યો છે। ખેડા બેઠક પર ભાજપે દેવસિંહને આપી છે ટિકિટ, તો કોંગ્રેસમાંથી કાળુસિંહ ડાભીનું મોટું નિવેદન આવ્યું છે અને કહ્યું કે ખેડા લોકસભા બેઠકનો હું જ ઉમેદવાર બનીશ। તેઓ ત્યાંથી જ ના અટક્યા, તેમણે ત્યાં સુધી દાવો કર્યો કે આવતીકાલે તેઓ ઉમેદવારી ફોર્મ પણ ભરશે। અમારા સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, ખેડા બેઠક પર ભલે કોંગ્રેસે કોઈ ઉમેદવારના નામની જાહેરાત ન કરી હોય, પણ કાળુસિંહ ડાભીએ નિવેદન આપી દીધું છે કે તેઓ જ બનશે ઉમેદવાર। જી ખાસ જી, ઓફિશિયલી જે જાહેરાત છે તે હજી કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં નથી આવી, પરંતુ પ્રબળ દાવેદાર કાળુસિંહ ડાભી આપણી સાથે છે। ખાસ હાઈકમાન્ડમાંથી હિન્ટ આપવામાં આવી કે તૈયારીઓ શરૂ કરી દેવા માટેનું કહેવામાં આવ્યું? ના, એ તો કહેવામાં આવેલું જ હતું સવારે, અને હમણાં જ રાજુભાઈ ઉપર હમણાં ફોન આવ્યો કે ભાઈ અમે 15-20 મિનિટમાં જાહેરાત કરીએ। પછી અમે ચેનલોમાં જોયું, ટીવી ચેનલોમાં, તો એની જાહેરાત થઈ એવું જાણવામાં સૌ કાર્યકરો ખૂબ ઉત્સાહથી વધાવી લીધું અને અમને ટીવી ચેનલો તરફથી જાણવા મળ્યું। કાળુસિંહ ડાભી 100% આશ્વસ્ત છે કે પોતાનું નામ થોડા સમયમાં જાહેર થવા જઈ રહ્યું? હા, અમારું મને તો વિશ્વાસ જ હતો કે પાર્ટી મારી પ્રસન્નગી કરશે। માન્ય આદરણીય અમિતભાઈ અને માન્ય આદરણીય રાહુલજી અમારી પ્રસન્નગી કરશે। જ્યારથી મને 15-1 દિવસ પર કહેવામાં આવ્યું હતું કાળુસિંહ ડાભી તમારે ચૂંટણી લડવાની છે, તારનો મને તો સંપૂર્ણ વિશ્વાસ જ હતો। મેં ક્યારેય એવું નહીં, મને મનમાં એવું નહીં લાગ્યું કે મને ટિકિટ નહીં મળવાની, કેમ કે મારી તો પાર્ટી એનો નિર્ણય કરવાની હતી અને પાર્ટીએ મને કીધેલું જ હતું કે તમારે ચૂંટણી લડવાની છે, એટલે ખાસ મનાવી લીધું હતું, મેં તો મન મનાવી લીધું હતું। ખાસ ખેડા બેઠક માટે બે જૂથ સામે જોવા મળ્યા, પ્રબળ રીતે બંને જૂથોએ પોતપોતાની દાવેદારી નોંધાવી। બિમલ શાહની વાત હોય કે તમારી વાત હોય, દિનશા પટેલ અને અમિત ચાવડા બે પણ અલગ અલગ પ્રકારના જે લોબિંગ છે તે સામે જોવા મળ્યા, શું કહેશો આ સ્થિતિની અંદર? બિમલ શાહ તો કોઈ લોબિંગ છે નહીં, બિમલ શાહ ખૂબ ઉત્સાહીને યુવાન છે અને અમારી સાથે રહીને જ કામ કરો। અમે 1.5 કલાક મોરે જ વાત થઈ કે કાળુસિંહ ડાભી તમને ટિકિટ મળે કે મને મળે, આપણે સાથે મળીને ખૂબ ઉત્સાહભેર કામ કરવાનું છે। હમણાં અમારા આદરણીય દિનશા પટેલજીના તો પણ અમારા બધા સૌ આગેવાનો રાજુભાઈ પ્રમુખ બધા ગયા અને સાહેબને વિનંતી કરી કે સાહેબ ઝડપથી બિમલભાઈ કે કાળુસિંહ કોઈ બી ઉમેદવાર ઝડપથી એમને જાહેરાત કરે તો અમને કામ કરવાની ખૂબ ખૂબ ઉન્નતિ આવે। એટલે હમણાં જ અમારા આદરણીય મંત્રી દિનશા પટેલ પણ જઈને આવ્યા ને, એમને પણ કીધું ટૂંક સમયમાં, અને અમારા આદરણીય પ્રમુખ એમને પણ રાજુભાઈને કીધું ટૂંક સમયમાં જ આપણે એની જાહેરાત કરીએ છીએ, અને એ જોતો અમે ટીવી ચેનલોમાં જોયું અને અમારા નામની જાહેરાત થઈ એવું અમને જાણવા મળ્યું। કાળુસિંહ ડાભીનું નામ જાહેર થવાના કારણે દિનશા પટેલ કે પછી બિમલ શાહ બંને નારાજ નહીં તમારી સાથે? ના ના ના, મારે તો દિનશા પટેલ નજીકથી સંબંધ છે, મારે કોઈ નારાજ નથી, નહીં બિમલભાઈ નારાજ કે નહીં દિનશા પટેલ। દિનશા પટેલના કાલે એવું મળ્યો હતો, આજે પણ બધા આગેવાનો મળ્યા હતા અને દિનશા પટેલ તો મારી સાથે જ છે અને અમારા નજીકના સંબંધો, દિનશા પટેલને ઘણા સમયથી મારી નજીકના સંબંધો, મારી રીતે કોઈ નારાજ નહીં સાહેબ, તો બિલકુલ નારાજ ના રહે।